Good morning, student. Kale apne discuss karyu tu je tamaru shu hatu ke distillation. What is fraction distillation? Fraction distillation, column distillation, bubble cap distillation. Aa trane tran distillation apne joya ta kya kya use thai che, shu kam bija je che, kya sara che, kona ma vadhare shuddh aave che, kya liquid na kyare use karva. To aa badhu tu shema joyu tu fraction distillation ma, column distillation, bubble cap distillation. ટૂંકમાં બે જે લિક્વિડ મિક્સર થઈ ગયા હોય ને અલગ પાડવા માટે આપણે શું કરતા હતા, આ બધા જે હતા એ તમે યુઝ કરી શકતા હતા. હવે એના પછીનો બીજો રૂલ આવે છે, લિવર રૂલ. તો વોટ ઇઝ લિવર રૂલ? લિવર રૂલ ઇઝ અ ટૂલ ઓફ ટૂલ ટુ ડિટરમાઇન વેટ પર્સન્ટેજ ઓફ ઇચ ફેઝ ઓફ બાઇનરી ઇક્વિલિબ્રિયમ ફેઝ. હવે સમજો, આગળનું જેટલું આપણે જોયું એમાં ઇક્વિલિબ્રિયમ મતલબ ફેઝ નહોતા, એક ફેઝ હતો, બાઇનરી ફેઝ નહોતા, ઓનલી વન ફેઝ હતો. મતલબ કે એ બંને કેવાથી જતા હતા, પ્રોપર મિક્સ થઈ જતા હતા. જ્યારે અત્યારે જે આપ્યો છે એ તમને કયો ફેઝ આપ્યો છે? બાઇનરી ફેઝ. મતલબ શું થશે? બંને પ્રોપર મિક્સ થતા નથી. કેવા ફેઝ રહે છે? બાઇનરી. મતલબ હોમોજીનિયસ મિક્સચર બનતું નથી. માટે તમે કહી શકો કે બંને કેવા છે? ઇમિસિબલ છે. ફોર એક્ઝામ્પલ એ પ્લસ બી લિક્વિડ, તો બે લિક્વિડ કેવા છે? ઇમિસિબલ છે, એકબીજામાં મિક્સચર થતા નથી. તેથી તમે શું કહી શકો? બાઇનરી ઇક્વિલિબ્રિયમ ફેઝ, મતલબ કે બે ફેઝ બતાવે છે. ને એનો જે વેઇટ પર્સન્ટેજ છે એ મેઝર કરવા માટે આપણે શું યુઝ કરીએ છીએ? લિવર રૂલનો યુઝ કરીએ છીએ. એના પછીનું છે, ઇટ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ધ પર્સન્ટેજ ઓફ વેઇટ ઓફ અ લિક્વિડ એન્ડ સોલિડ ફેઝ ફોર ધ ગીવન બાઇનરી કમ્પોઝિશન એન્ડ ટેમ્પરેચર ધેટ બિટવીન ધ લિક્વિડ. શું કીધું? એવું નથી કે તમે ખાલી લિક્વિડ માટે જ મેઝર કરી શકો. સેના સેના માટે મેઝર કરી શકશો? પર્સન્ટેજ વેઇટ લિક્વિડ માટે અને સોલિડ ફેઝ માટે. ફોર એક્ઝામ્પલ, તમે પાણીમાં રહેતી નાખી છે તો એ ઓગળી નથી. હવે તમારે ફેઝ કેવા છે? બે અલગ અલગ છે, કે સોલિડ છે અને લિક્વિડ છે. તો બંનેના મેઝર કરવા હોય તો તમે કરી શકો ઇઝીલી. અને બીજું છે કે બંને વચ્ચેનું ટેમ્પરેચર જે છે, ડિફરન્સ છે લિક્વિડ લિક્વિડ વચ્ચેનો. કેમ કે હવે જે બે લિક્વિડ તમે મિક્સ કર્યા, બંનેનું બોઇલિંગ પોઈન્ટ સરખું તો હોવાનું નથી, તમે એનું ટેમ્પરેચર પણ શું કરી શકો? ઇઝીલી મેઝર કરી શકો. વિથ ધ ફેઝ ઓફ આલ્ફા એન્ડ બીટા, ફેઝ કે આપેલા છે બે, આલ્ફા અને બીટા, વિચ ધેમસેલ્સ કન્ટેન ટુ એલિમેન્ટ. કયા બે એલિમેન્ટ કન્ટેન કરે છે? એ અને બી. ધ લિવર રૂલ સ્ટેટ ધ વેઇટ ઓફ પર્સન્ટેજ આલ્ફા ફેઝ શું આપેલું છે? એક્સ આલ્ફા બરાબર સી માઇનસ બી અપોન એ માઇનસ બી. તો એ નો મિનિંગ શું થાય, બી નો મિનિંગ શું થાય અને સી નો મિનિંગ શું થાય? તો એનો મિનિંગ થશે તમારે ધ વેઇટ પર્સન્ટેજ ઓફ બી એલિમેન્ટ ઇન ફેઝ. એનો મિનિંગ શું થાય? કે જે વેઇટ પર્સન્ટેજ છે એ પણ કોના, બી ફેઝમાં જે છે એ એલિમેન્ટ એના. બીજું તમને કીધું કે બી, તો બી છે એમાંય પણ શું છે, એલિમેન્ટનું વજન છે, પણ કયા એલિમેન્ટનો? જે બીટા ફેઝમાં છે. સી, ધ વેઇટ પર્સન્ટેજ ઓફ એલિમેન્ટ બી ઇન ધ એન્ટાયર કમ્પાઉન્ડ. સી શું છે? એ વજન છે, પણ કોનો? આખા કમ્પાઉન્ડમાં જેટલો વજન છે એ વજન આપેલો છે સીનો. સમજો, એ મતલબ શું છે? વેઇટ ઓફ ધ પર્સન્ટેજ ઓફ એલિમેન્ટ, એલિમેન્ટનું વજન છે, પણ કયા એલિમેન્ટનો? જે આલ્ફા ફેઝમાં છે એ એલિમેન્ટનું. બી મતલબ એલિમેન્ટનું વજન, પણ કયા? બીટા ફેઝમાં છે એ. અને સી મતલબ બધાયનું વજન, આલ્ફા ફેઝમાં હોય એ અને બીટા ફેઝમાં હોય એ પણ. તો શું કહી શકાય? કે સી મતલબ બધા ફેઝોનું વજન માઇનસ જે તમારા બીટા ફેઝનું વજન છે ઈ અપોન આલ્ફા ફેઝનું વજન માઇનસ બીટા ફેઝનું વજન. આ સૂત્ર એવું કહેવા માગે છે. તો આનો મિનિંગ ક્લિયરલી સમજાઈ ગયું. લિવરપુલ રૂલ ક્યારે યુઝ થાય? કે જ્યારે બંનેના ફેઝ કેવા હોય, અલગ અલગ હોય, ઇમિસિબલ લિક્વિડ હોય ત્યારે. ઓકે, એના પછીનો તમારો ક્વેશ્ચન છે, વોટ ઇઝ એઝિયોટ્રોપ? તો એઝિયોટ્રોપનો મિનિંગ શું થાય? તો પહેલી વસ્તુ આપણે આગળ જોઈ ગયા, એઝિયોટ્રોપને શું કહી શકાય? નોન આઈડિયલ સોલ્યુશન કહી શકાય. અને આ નોન આઈડિયલ સોલ્યુશનનો મતલબ શું થાય? કે બંને એકબીજામાં વ્યવસ્થિત મિક્સ થતા નથી. તો મિક્સ નથી થતા તો એને શું કહી શકાય? ઇમિસિબલ. અને એના ફેઝ જે છે એ હોમોજીનિયસ નથી હોતા, કેવા હોય છે? બે અથવા તો બેથી વધારે. તો આવા સોલ્યુશનને તમે શું કહેશો? એઝિયોટ્રોપિક. કન્ફ્યુઝન ન લેતા, એઝિયોટ્રોપિક અને નોન આઈડિયલ સોલ્યુશન બે એક જ વસ્તુ છે, અલગ અલગ નથી. બંનેના નામ ક્યારે કયું યુઝ થાય એ ન કહી શકાય. બંને ગમે ત્યારે ગમે તે રીતે પૂછ્યું હોય તો આન્સર એક જ આવે, એઝિયોટ્રોપિક. વોટ ઇઝ એઝિયોટ્રોપિક તો એ આવે, અને વોટ ઇઝ નોન આઈડિયલ સોલ્યુશન તો પણ એ આવે. રેડી? એન્ડ ધ એઝિયોટ્રોપિક ઇઝ અ મિક્સચર ઓફ
two or more liquid whose proportion cannot be altered by the simple distillation. શું કીધું છે? બે લિક્વિડ જે આપેલા છે તમને એ બંને કેવા છે? બે કરતા વધારે ફેઝ છે, મતલબ કે ઇમિસિબલ છે અને એ કેવા છે? ઇમિસિબલ લિક્વિડ છે. અને ઇમિસિબલ લિક્વિડને તમે સિમ્પલ ડિસ્ટિલેશનથી અલગ કરી શકશો નહીં. તો એના માટે આપણે શું કરશું જોઈ. એઝિયોટ્રોપિક ઓલ્સો નોન એઝ કોન્સ્ટન્ટ બોઇલિંગ મિક્સચર. મેની એઝિયોટ્રોપિક મિક્સચર ઓફ ધ કમ્પાઉન્ડ આર નોન. શું કીધું છે? એનું બોઇલિંગ પોઈન્ટ છે એ કેવું કહી શકાય? કોન્સ્ટન્ટ બોઇલિંગ મિક્સચર, મતલબ અચળાંક બોઇલિંગ મિક્સચર કહી શકાય. કોને કહી શકાય? તો કે એઝિયોટ્રોપિક સોલ્યુશનના જે મિક્સચર છે એને એવું તમે કહી શકો. ધેર આર ટુ ટાઈપ ઓફ એઝિયોટ્રોપ. બે ટાઈપના એઝિયોટ્રોપ છે. આપણે આગળ વાત થઈ હતી મિનિમમ બોઇલિંગ પોઈન્ટ એન્ડ મેક્સિમમ બોઇલિંગ પોઈન્ટ. તો કયા કયા છે એવા? તો આપણે જોઈએ ત્યારે પહેલું એક્ઝામ્પલ આપેલું છે એન ઇથેનોલ એન્ડ વોટર મિક્સચર બાય ફ્રેક્શન ડિસ્ટિલેશન ટુ ઇલ્ડ અ સોલ્યુશન કન્ટેનિંગ એપ્રોક્સિમેટ 95% ઓફ વોલ્યુમ ઓફ ઇથેનોલ. અ સોલ્યુશન ઓવર ગ્રેટર પોઝિટિવ ડેવિએશન ફ્રોમ ધ રાઉલ્ટ લો. રાઉલ્ટના નિયમ પ્રમાણે શું કહે છે? લિવરપુલના નિયમ પ્રમાણે પેલા શું કીધું કે જ્યારે ઇમિસિબલ લિક્વિડ હોય ત્યારે કોના નિયમ લાગશે? લિવરપુલનો. રાઉલ્ટનો નિયમ ક્યારે લાગતો હતો? જે કે ઇમિસિબલ લિક્વિડ હતા ત્યારે. તો રાઉલ્ટનો નિયમ શું કહેવા માગે છે કે જ્યારે બે લિક્વિડ છે એ બંને લિક્વિડના જ્યારે મિનિમમ બોઇલિંગ પોઈન્ટ હોય, મતલબ કે જે બંનેના બોઇલિંગ પોઈન્ટ છે એ મિનિમમ હશે, ત્યારે કેવું જોવા મળશે? પોઝિટિવ ડેવિએશન. અને જ્યારે મેક્સિમમ બોઇલિંગ પોઈન્ટ હશે ત્યારે કેવું જોવા મળશે? નેગેટિવ ડેવિએશન. આવું કોણ કહે છે? તો કે રાઉલ્ટ. હવે જે તમે ઇથેનોલ અને વોટરનું મિક્સચર લીધું છે એને જો તમારે ડિસ્ટિલેટ કરવું હોય તો હંમેશા કેવું આપેલું છે કે ઇથેનોલ છે એનું 95% આપેલું છે અને વોટર છે એ કેવું આપેલું છે? ઓછું. અને તમને ખબર છે કે વધારે ટેમ્પરેચરવાળું હશે તો એ કેવું બતાવશે? નેગેટિવ ડેવિએશન. અને ઓછા ટેમ્પરેચરવાળું હશે તો એ પોઝિટિવ ડેવિએશન. આ સોલ્યુશન સો અને લાર્જ નેગેટિવ ડેવિએશન ઇઝ અલાવ રાઉલ્ટ લો ફોર્મ મેક્સિમમ બોઇલિંગ પોઈન્ટ એઝિયોટ્રોપિક. જે આપણે આગળ વાત કરી કે મિનિમમ બોઇલિંગ પોઈન્ટવાળું પોઝિટિવ ડેવિએશન, મેક્સિમમ બોઇલિંગ પોઈન્ટવાળું નેગેટિવ ડેવિએશન. એક્ઝામ્પલ આપેલું છે નાઇટ્રિક એસિડ એન્ડ વોટર એન એક્ઝામ્પલ ઓફ ધ ક્લાસ ઓફ એઝિયોટ્રોપિક સોલ્યુશન ઓફ મેક્સિમમ બોઇલિંગ પોઈન્ટ. શું કીધું છે? 68% શું છે નાઇટ્રિક એસિડ ને 32% વોટર. અને એનું બોઇલિંગ પોઈન્ટ કેટલું છે? 393.5 કેલ્વિન આપેલું છે. મતલબ ટૂંકમાં એવું કહી શકાય કે જેનું બોઇલિંગ પોઈન્ટ વધારે હશે એ નેગેટિવ ડેવિએશન બતાવશે, જેનું બોઇલિંગ પોઈન્ટ ઓછું હશે એ પોઝિટિવ ડેવિએશન બતાવશે. આવું કોણ કહે છે? તો કે રાઉલ્ટનો નિયમ કહે છે. એના પછીનું છે પોઝિટિવ એઝિયોટ્રોપ આર ઓલ્સો નોન એઝ મિનિમમ બોઇલિંગ પોઈન્ટ. પોઝિટિવ એઝિયોટ્રોપને બીજા તમે કયા નામે ઓળખી શકો? મિનિમમ બોઇલિંગ પોઈન્ટ. અને નેગેટિવ ડેવિએશનને તમે કયા નામે ઓળખી શકો? મેક્સિમમ બોઇલિંગ પોઈન્ટ. તો આ બંને ખાસ યાદ રાખજો કે પોઝિટિવ ડેવિએશન મતલબ મિનિમમ બોઇલિંગ પોઈન્ટ, નેગેટિવ ડેવિએશન મતલબ સોરી નેગેટિવ એઝિયોટ્રોપ મતલબ મેક્સિમમ બોઇલિંગ પોઈન્ટ. એના પછીનો ક્વેશ્ચન ઇમિસિબલ લિક્વિડ પેર. ઇમિસિબલ લિક્વિડ પેર હોય ત્યારે તમે શું કરો છો? તો કે ઇમિસિબલ લિક્વિડ પેર હોય તો તમે કેવી રીતે એનું વોલ્યુમ મેઝર કરશો અથવા તો પ્રેશર મેઝર કરશો ત્યારે આપણે જોવાનું થાય. તો આપણે આગળ જોયું હતું કે ઇમિસિબલ મતલબ એઝિયોટ્રોપિક હોય, જ્યારે બંને મિક્સર નથી થતા ત્યારે એને નોન આઈડિયલ સોલ્યુશન પણ કહી શકાય, ઇમિસિબલ પણ કહી શકાય અને એઝિયોટ્રોપ પણ કહી શકાય. બધાનો મિનિંગ કેવો છે? એક જ છે, બરાબર? તો હવે જ્યારે તમે આ લિક્વિડનું મિક્સચર જોવા જાઓ ત્યારે ઇમિસિબલ છે. તો ઇમિસિબલમાં આપણે જોયું હતું કે પ્રેશર, વોલ્યુમ અને એન્થાલ્પી જે ઉર્જા હતી ઇઝ ઇક્વલ ટુ કેવું આવતું? નોટ ઇક્વલ ટુ ઝીરો, મતલબ કે ઝીરો હોતું નથી. એમાં શું થાય છે? ફેરફાર થયા રાખે છે. તો એ ફેરફાર કેવો થાય છે તો એ આપણે જોઈએ. સૌથી પહેલાં તમને કીધું છે કે બે લિક્વિડ લેવો, કે એ અને બી લિક્વિડ બે મિક્સર કરો જે એકબીજામાં મિસિબલ છે નહીં, ઓગળતા નથી. એનું પ્રેશર કન્સિડર કરવા જશો તો એનું કેટલું હશે? પી એ જેટલું. અને બીનું કેટલું હશે? પી બી જેટલું. ટોટલ પ્રેશર કાઉન્ટ કરવું હોય તો સૂત્ર છે આપણી પાસે પી ઇઝ ઇક્વલ ટુ પી એ પ્લસ પી બી. આગળ આપણે આવી ગયું છે. ધ પાર્શિયલ પ્રેશર એન્ડ ટોટલ પ્રેશર ડુ નોટ ડિપેન્ડ ઓન ધ એક્ચ્યુઅલ ઓર રિલેટિવ અમાઉન્ટ ઓફ લિક્વિડ પ્રેઝન્ટ. શું કીધું છે? કે જે પાર્શિયલ પ્રેશર છે, મતલબ તમે આ જે પ્રેશર કાઉન્ટ કરો છો એ પ્રેશર કોના ઉપર ડિપેન્ડ નથી કરતું? તો કે જે તમારું લિક્વિડ તમે કેટલું લીધું છે એના ઉપર ડિપેન્ડ નથી કરતું. આ જે પાર્શિયલ પ્રેશર તમે કાઉન્ટ કરો છો એ લિક્વિડ કોના ઉપર ડિપેન્ડ નથી કરતું? કે તમે કેટલું લિક્વિડ એની સાથે લીધું છે. તમે ટાંકો ભરીને લિક્વિડ લીધું હોય તો એ ભલે અને તમે બીકર ભરીને લિક્વિડ લીધું હોય તો એ ભલે, એનું જે પાર્શિયલ પ્રેશર છે એ કેવું રહેશે?
કોન્સ્ટન્ટ કોઈ પણ ભોગે ચેન્જ થતું નથી, તો એને શું કહેશું આપણે? પાર્શિયલ પ્રેશર કહી શકાય. તો એક રૂલ આપેલો છે, આપણે આગળ જોયું હોય તો મેં આગળ સાયન્ટિસ્ટે શું આપેલો છે, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. તો પીનો મતલબ પ્રેશર, વીનો મતલબ વોલ્યુમ, એનનો મતલબ મોલ, અને આરનો મતલબ શું થશે? ગેસ કોન્સ્ટન્ટ, અને ટીનો મતલબ ટેમ્પરેચર. તો પી એનું ટેમ્પરેચર આપણે પી એ ઇઝ ઇક્વ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. તો આ શેના માટે લખ્યું? સોલ્યુશન એ માટે. એવું જ સેમ તમે સોલ્યુશન બી માટે પણ લખી શકો. તો હવે એના પછીનો ઇક્વેશન નંબર 1 અને 2, એના ઉપરથી તમે શું કહી શકો? ઇક્વેશન નંબર 1 ડિવાઈડ બાય 2. તો પી એ અપોન પી બી ઇઝ ઇક્વલ ટુ એન એ અપોન એન બી. વી વોલ્યુમ કેવું છે બેમાં? સેમ છે, તો કેન્સલ. આર ગેસ કોન્સ્ટન્ટ બેમાં સેમ છે, ટેમ્પરેચર બેમાં સેમ છે, તો એ કેન્સલ થઈ ગયું. અને ઇઝ ઇક્વલ ટુ તમને શું મળ્યું? પી એ અપોન પી બી ઇઝ ઇક્વલ ટુ એન એ અપોન એન બી. હવે તમે જનરલી જોયું હોય તો એન મતલબ શું થાય? એન ઇઝ ઇક્વલ ટુ વેટ બાય મોલાર લખી શકાય. વેટ બાય મોલાર, તો વેટ બાય મોલાર એન ઇઝ ઇક્વલ ટુ, આ ફોર્મ્યુલા તમે જનરલી જોતા આવ્યા હશો, તો એ ફોર્મ્યુલાનો અત્યારે આપણે યુઝ કરી તો એન એ ઇઝ ઇક્વલ ટુ શું આવે? અહીંયા ખાલી એ આવી જશે, એટલો ફરક પડે. તો એન એ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એ અપોન એમ એ. તો એન બી હોય ત્યારે એ એની જગ્યાએ શું આવી જાય? બી. એન બી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બી અપોન એમ બી. તો આ ફોર્મ્યુલા જ્યારે તમે મૂકો ત્યારે એનો આન્સર શું આવશે? હા, એન એ અપોન એન બી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એ અપોન ડબલ્યુ બી ક્રોસ એમ બી અપોન એમ એ. આ જે આન્સર આવ્યો એ તમે ક્યાં મૂકશો? ઇક્વેશન નંબર તમારું આપેલું છે એ 3. આ જે આન્સર આવ્યો તમારો, આજે તમને આન્સર મળ્યો, એ આન્સર તમે ક્યાં મૂકશો? એન એ અને એન બી નો. તો કે એ આન્સર છે એ તમારે જે ઇક્વેશન મળ્યું હતું તમને, પી એ ઇઝ ઇક્વલ ટુ પી બી, પી એ ઇઝ ઇક્વલ ટુ પી બી જે આન્સર મળ્યો, તો એ આન્સરને તમે ક્યાં મૂકી શકો? તો કે અહીંયા મૂકો તો એના ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે? જે આન્સર આ આપેલું છે તમને, એક સેકન્ડ, જે આપેલું છે પી એ ઇઝ અપોન પી બી ઇઝ ઇક્વલ ટુ એન એ અપોન એન બી. તો એન એ અને એન બી ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો? આ લખી શકો. તો એનો શું કહેવાય કે જે મૂક્યું, કિંમત મૂકી, એની જે કિંમત મૂકી છે એ કિંમત મૂકીને પછી એને કોને કરતા બનાવ્યો? ડબલ્યુ મતલબ વેઇટને કરતા બનાવ્યો છે, કે વજન કેટલો આપેલો છે. તો એ વજનને કરતા બનાવો એટલે તમને આન્સર શું મળશે? પી એ અપોન પી એ એમ એ અપોન પી બી એમ બી. તો આ જે આખું તમારું શું હતું ક્વેશ્ચન હતો, ઇમિસિબલ લિક્વિડ પેર માટેનો હતો. તો ઇમિસિબલ લિક્વિડ પેરમાં વજન કાઉન્ટ કરવો હોય બંનેનો, તો ડબલ્યુ એ અને ડબલ્યુ બી આ તમારું સૂત્ર છે કે કોનો વજન કેટલો આપેલો છે, કયું કેટલા ગ્રામ છે. તમને જનરલી ખબર ન હોય, બે મિક્સ કર્યા હોય ત્યારે જરૂર નથી કે બે 5-5 ml હોય, 5-5 gram હોય, તો ત્યારે તમે શું કરી શકો? આ ફોર્મ્યુલા કાઉન્ટ કરી અને તમે શું કરી શકો? આગળ તમે પ્રોસિજર કરી શકો કે કોનો વજન કેટલો છે એ જાણી શકો. બીજું કીધું છે કે ધ ટોટલ વેપર પ્રેશર ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ રિલેટિવ અમાઉન્ટ ઓફ ટુ લિક્વિડ. હવે ટોટલ ખાલી પ્રેશર છે એ કેટલું લિક્વિડ આપેલું છે એના ઉપર ડિપેન્ડ નથી કરતું, પણ જે ટોટલ કાઉન્ટ કરતા હતા તમે એ હંમેશા શેના ઉપર ડિપેન્ડ કરશે? લિક્વિડ કેટલું છે એના ઉપર ડિપેન્ડ કરશે. ખાસ સમજો, પાર્શિયલ પ્રેશર ડિપેન્ડ નથી કરતું કે કેટલું લિક્વિડ તમે લીધું છે, 100 ml, 500 ml, 1000 ml, કોઈ ફરક નથી પડતો કે તમે કેટલું લીધું છે. ક્યારે? પાર્શિયલમાં. જ્યારે તમે ટોટલ કાઉન્ટ કરશો ત્યારે ફરક પડશે કે તમે 100 ml લીધું છે, 200 ml લીધું છે કે 1000 ml લીધું છે. રેડી? ધ બોઇલિંગ પોઈન્ટ એઝ વેલ એઝ ધ કમ્પોઝિશન ઓફ ડિસ્ટિલેશન વિલ રિમેન અનચેન્જ ટુ લોંગ એઝ ટુ લેયર પાર્શિયલ. શું કીધું છે કે એનું કોઈ પણ જાતનું જે ફરક પડવો જોઈએ કે ડિસ્ટિલેશનમાં, તો એવો કાંઈ ફરક પડતો નથી. બંનેના કમ્પોઝિશન ભલે એક છે એ તમે 5 ml લીધું હોય, બીજું 100 ml લીધું હોય, તો ડિસ્ટિલેશનમાં કોઈ પણ જાતનો ફરક પડતો નથી. ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ઇમિસિબલ લિક્વિડ પેર આર મેડ યુઝ ઓફ ઇન ધ પ્રોસેસ ઓફ સ્ટીમ ડિસ્ટિલેશન. આ જે એવી કેરેક્ટરિસ્ટિક છે કે જે લિક્વિડ કેવા છે, ઇમિસિબલ છે, તો ઇમિસિબલ લિક્વિડ પેરને તમારે શું કરવું છે? હવે એ બંનેને અલગ કરવા છે, તો એ અલગ કરવા માટેની જે પ્રોસિજર છે એ તમે શું યુઝ કરી શકો? તો કે જે તમને સ્ટીમ ડિસ્ટિલેશન યુઝ કરો છો, એ સ્ટીમ ડિસ્ટિલેશનથી તમે બે ઇમિસિબલ લિક્વિડ પેરને જુદા કરી શકો. યાદ રાખજો, ક્વેશ્ચન પૂછે કે તમે લિક્વિડ
જ્યારે મિસિબલ લિક્વિડ પેર હોય અથવા તો એઝિયોટ્રોપિક હોય ત્યારે જુદું પાડવું હોય તો તમે શું વાપરશો? તો કે ફ્રેક્શન ડિસ્ટિલેશન, કોલમ ડિસ્ટિલેશન કે બબલ કેપ ડિસ્ટિલેશન. પણ જ્યારે તમને એમ પૂછશે કે ઇમિસિબલ લિક્વિડ પેર માટે તમે કેવી રીતે જુદું પાડશો એને, તો કે સ્ટીમ ડિસ્ટિલેશન થ્રુ જુદું પાડશો. અને કાલે આપણે ડિસ્કસ કરીશું ફૂલ લેન્થમાં કે સ્ટીમ ડિસ્ટિલેશન કોને કહેવાય. તો ખાસ સમજો. તો આ તમારો આજનો ટોપિક પૂરો થાય છે અને કાલે આપણે ફરીથી નવો ટોપિક ચાલુ કરીશું.